બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. જોકે ગઈકાલ સાંજ પછીથી વાતાવરણ બદલાયું હતું અને વાદળોથી ઘેરાયું હતું વાતાવરણ. આજે સવારે પણ અંધાર પણ છવાયેલો હતો. હાલમાં વરસાદી માહોલ છવાયેલો છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારો કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી હતી આવનારા 6-7-8-3 દિવસ દરમિયાન છૂટો વરસાદ થઈ શકે છે, કમોસમી વરસાદ થઈ શકે છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ. સંવાદદાતા દર્શલ રાવલ લાઈવ આપણી સાથે જોડાયેલા છે. દર્શલ, આપ કયા વિસ્તારમાં છો, કેવા પ્રકારનો માહોલ? જગદીશ, હાલ હું પંચવટી વિસ્તારમાં છું અને પંચવટી વિસ્તારમાં જોઈ શકાય છે કે ચોમાસા જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કમોસમી આ વરસાદ છે, એક સિસ્ટમ જે સક્રિય થઈ છે તે સિસ્ટમના કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 5-8 જાન્યુઆરી સુધી વરસાદ રહેશે, આ જે આગાહી પ્રમાણે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. મોડી રાતથી વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા, પરંતુ વહેલી સવારથી આખા શહેરની અંદર અમદાવાદમાં વાત કરવામાં આવે તો વરસાદી છાંટા હતા અને બપોરે વરસાદના છાંટામાં વધારો થયો છે. એક ઝાપટું પણ પડી રહ્યું છે અને તેની સાથે ઠંડીમાં પણ વધારો થયો છે. એટલે કે શિયાળાની અંદર ચોમાસા જેવો માહોલ અહીંયા જોઈ શકાય છે અને દિવસે પણ જે કહી શકાય વિઝિબિલિટી પણ જે ચોમાસામાં જોવા મળતી હોય છે તે પ્રકારની હાલ જોવા મળી રહી છે. એરપોર્ટની વાત હોય, હાઈવેની વાત હોય, તમામ જગ્યા ઉપર વિઝિબિલિટીમાં સમસ્યા સર્જાઈ છે અને આ જ પ્રકારનો માહોલ માત્ર અમદાવાદ શહેર નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જ્યાં આગાહી કરવામાં ત્યાં પણ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યા ઉપર વધારે પણ વરસાદ છે. એટલે કે ઠંડીની વચ્ચે સામાન્ય જ્યારે તેમાં ઘટાડો થયો તે બાદ ફરી એકવાર આ વરસાદી કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. તેની સાથે વરસાદ અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ તો પડી રહ્યો છે. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. સમાચાર માટે જોતા રહો ટીવી 9.